સુરત શહેરમાં રાહદારીઓ પાસે મોબાઈલ સ્નેચિંગ અને ચોરી કરતા આરોપીઓ પાસેથી સસ્તા ભાવે મોબાઈલની ખરીદી કરી અન્યને વેચી મારતા શખની સુરત ઉદ્યોગ બેસ્તાન રોડ ખાતે ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી ચોરીના કુલ આઠ જેટલા મોબાઈલ કબજે કર્યા છે ક્રાઈમ બ્રાન્ચ દ્વારા આરોપીની કરવામાં આવેલ પૂછપરછમાં પુના અને રાંદેર પોલીસ ચોપડે નોંધાયેલા મોબાઈલ ચોરીના બે ગુનાઓના ભેદ પણ મોકલાઈ ગયા હતા આરોપી અગાઉ પણ રાજન પોલીસના હાથમાં મોબાઈલ ચોરીની ગુનોમાં ઝડપાઈ ચૂક્યો છે જે આરોપીની ધરપકડ કરી આગળની કાર્યવાહી સુરત ક્રાઇમ બ્રાન્ચે હાથ ધરી છે પોલીસે બાતમી મળી હતી કે રાહદીરોએ પાસેથી મોબાઈલની સ્નેચિંગ અને ચોરી કરતા આરોપીઓ પાસેથી સસ્તા ભાવે મોબાઈલની ખરીદી કરી અન્યને વેચી માત્ર શખ્સ સુરતના ઉદ્યોગ બેસ્તાન રોડ ખાતે રહે છે જે માહિતીના આધારે સુરત ક્રાઇમ બ્રાન્ચે વોચ ગોઠવી ઉગત બેસ્તાન રોડ પરથી અભિષેક ઉર્ફ નાગો ઓમદાસ નિશાદને ઝડપી પાડ્યો હતો તે શખ્સની અંગત કરી લેતા અલગ અલગ કંપનીના આઠ જેટલા મોબાઈલ મળી આવ્યા હતા જે મોબાઈલ અંગનો આધાર પુરાવા માંગતો આરોપી સંતોષકારક જવાબ આપી શક્યો ન હતો ક્રાઈમ બ્રાન્ચની ઊંઘાણપૂર્વક પૂછતાછમાં આરોપીએ આ મોબાઈલ પોતાના અન્ય સાગરિતો પાસેથી સસ્તા ભાવે ખરીદ્યા હોવાની કબૂલાત કરી હતી આરોપીએ ક્રાઇમ બ્રાન્ચને જણાવ્યું હતું કે પોતાના સાગરિતો સુરત શહેરમાં અલગ અલગ વિસ્તારોમાં રસ્તે ચાલતા રાહદીરો પાસેથી મોબાઈલ ચોરી અને સ્નેચિંગ કરી ત્યારબાદ આ મોબાઈલ તેને સસ્તા ભાવે વેચાણ કરે છે પોતે મોબાઈલ રિપેરિંગનો ધંધો કરતો હોવાથી ચોરી અને સ્નેચિંગ કરેલા આ મોબાઈલની પોતાની દુકાનમાં આવતા ગ્રાહકોને ઊંચા ભાવે વેચી પોતાના મોજ શોક પૂરા કરે છે સુરત ક્રાઇમ બ્રાન્ચના હાથે ઝડપાયેલા આરોપીની પૂછપાછમાં પુના અને રાંદેર પોલીસ ચોપડે નોંધાયેલા મોબાઈલ ચોરીના બે ગુનાઓ ભેદ પર નોકેલાઈ ગયા હતા ત્યારે આરોપી અગાઉ પણ રાજન પોલીસના હાથે મોબાઈલ ચોરીના ગુનામાં ઝડપાઈ ચુક્યો છે હાલ આરોપીની ધરપકડ કરી આગળની કાર્યવાહી સુરત ક્રાઇમ બ્રાન્ચે હાથ ધરી છે